નમસ્તે ખેડૂત મિત્રો, કૃષિ કાર્યક્રમ વ્યારા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વ્યારાથી 15 કિલોમીટર લખાલી ગામ છે ત્યાં આપણે આવ્યા છે અને અહીંયા ભીંડાની ખેતી કરવામાં આવી છે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અહીંયા ભીંડાની ખેતી કરવામાં આવી છે. તો આધુનિક ટેકનોલોજીમાં કહ્યું તો ટપક છે, ડ્રીપ ઇરિગેશ મલ્ચિંગ છે અને સારામાં સારું બિયારણ છે હાઇબ્રિડ, એ એના અહીંયા બનાવેલું છે અને કઈ પદ્ધતિથી બનાવેલું છે એના વિશે આજે આપણે ખેડૂત દ્વારા વિસ્તારપૂર્વક જાણીશું. તો ખેડૂત ભાઈઓ, આ ચેનલ પર નવા છો તો પ્લીઝ ખેડૂત આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક, અને આ જો તમને વિડીયો સારો લાગે, માહિતી ખેડૂતભાઈની સારી લાગે, એમણે કઈ રીતે ખેતી કરી છે, બેસલ ડોસ કઈ રીતે તૈયાર કર્યો છે, એ બધું આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીશું. અને જો માહિતી સારી લાગે તો તમે મને નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ખેડૂતભાઈ આપણી સાથે ખેડૂતભાઈ જોડાયેલા છે, જે ખેડૂત આખી જમીનના માલિક છે અને જેમણે ભીંડા કર્યા છે, એમનો આપણે પરિચય લઈએ. હા, મારું નામ શૈલેષભાઈ છે, લખાલી ગામનો વતની છું અને આ મેં ભીંડાની ખેતી કરી છે. હવે શૈલેષભાઈ, હું જાણવા માંગુ છું કે આ જે ભીંડા તમે બનાવ્યા છે એ તમે ડ્રીપ અને મલ્ચિંગમાં બનાવેલા છે, અને એ બી જોઈએ તો આપણે અલગ પદ્ધતિ છે, આપણે આપણે મરચાંનો બેડ કહીએ કે રીંગણનો બેડ કહીએ, એ રીતનો આપણે અહીંયા પ્લોટમાં આપણને જોવા મળે છે. આ રીતે તમને વિચાર કઈ રીતે આવ્યો કે આ રીતે તમે ભીંડા બનાવ્યા? અંકુરભાઈ, મેં ભીંડા પહેલાં બનાવતો હતો પણ સાદી રીતે બનાવતો હતો એમ. હા, પછી મને એવું લાગ્યું કે આપણી પાસે છે ડ્રીપની સુવિધા છે, ઓકે, તો થોડું કંઈક નવું કરીએ એમ. બરાબર, એટલે ડ્રીપનો ઉપયોગ તમે પહેલાં કરતા જ હતા અને અત્યારે તમને ઈચ્છા થઈ કે ટપકમાં ભીંડા બનાવીએ. બનાવી, બરાબર છે. હવે આ પ્લોટની જો વાત કરું તો આ પ્લોટ આપણને જોવા મળે છે લગભગ 20 ગુંઠા જેટલો. 20 ગુંઠા છે એટલો છે, બરાબર છે. તો આમાં આપણે જો વાત કરીએ તો આ 20 ગુંઠામાં કેટલું બિયારણ તમે ઉપયોગ કર્યું છે? હા, આ પદ્ધતિથી મેં 400 ગ્રામ 400 ગ્રામ ભીંડાનો ઉપયોગ કર્યો છે. અને આ જે બેડની જે વાત કરીએ તમને, તો આ બેડની જે આ બેડ કેટલો પહોળો હશે? આ બે ચાસ વચ્ચેનું અંતર આપણે જોઈએ તો કેટલું હશે? એટલે બે ચાસ વચ્ચેનું અંતર 5.5 ફૂટનું છે. શૈલેષભાઈ, આ જે બે ભીંડા વચ્ચેનું અંતર આપણે જોઈએ તો કેટલું છે? બે છોડ વચ્ચેનું બે અંતર, એક ને બે લાઈન વચ્ચેનું 1 ફૂટ એમ. આમાં આપણે જોઈએ તો હા, આ છોડ છે અને આ બીજો છોડ, એટલે 2 1 1 ફૂટ અને બે છોડ વચ્ચે 2 1 ફૂટ અને બે લાઈન વચ્ચે બે અંતર 1 ફૂટનું છે. બરાબર છે. શૈલેષભાઈ, આપણે પ્લોટમાં જોઈએ તો દરેક જગ્યાએ એક સરખા છોડ આપણને જોવા મળે છે અને સારામાં સારી ફૂટો જોવા મળે છે અત્યારે તો. અને આ જે બેડમાં જે આપણે ભીંડા જોઈએ તો એકદમ સારા દેખાય છે, તો એનું કારણ શું છે કે આ ભીંડા કઈ રીતે આટલા સારા જોવા મળે છે? અંકુરભાઈમાં બેસલ ડોઝ બી આપેલો છે મેં. બેસલ ડોઝ એટલે પાયાનું ખાતર, એમાં મલ્ચિંગ પાથરતા પહેલા બેસલ ડોઝ આપેલો છે. એમાં છે વર્મી કોમ્પોસ્ટ, ડીએપી, કૃમિનાશક, ફૂગનાશક, એ બધું મિક્સ કરીને તમે પાયામાં આપ્યું છે. એટલે જ્યારે બેડ બનાવીને પછી કે બેડ બનાવવા પહેલા? બેડ બનાવીને પછી. બેડ બનાવીને એટલે ટપક આપણે જ્યારે પાથરીએ ત્યારે? મલ્ચિંગ પહેલા. હવે બેડ તમે બનાવી દીધો, હવે આ જે ભીંડાનું છે એનું પ્લાન્ટેશન તમે કયા મહિનામાં કર્યું? એ પ્લાન્ટેશન 31 ડિસેમ્બરે કર્યું. 31 ડિસેમ્બર તમે અહીંયા પ્લાન્ટેશન કર્યું અને આજે જોઈએ તો એપ્રિલ મહિનો લગભગ 10 તારીખ બાજુ 8 તારીખ થી આજે 8 તારીખ, બરાબર. તો તમે આનું પહેલી હાર્વેસ્ટિંગ વીણી ક્યારથી ચાલુ કરી? એ 26 ફેબ્રુઆરી પહેલી વીણી લીધેલી મેં. 26 ફેબ્રુઆરી એટલે પહેલી ડિસેમ્બરે, 31 ડિસેમ્બર તમે પ્લાન્ટેશન કર્યું અને 26 ફેબ્રુઆરી તમે પહેલી વીણી લીધી, બરાબર. હવે શરૂઆત તમે 26 ફેબ્રુઆરી થી કરી અને આજ દિન સુધી તમે કેટલી વીણી લઈ લીધી ભીંડાની? લગભગ આ મારી 31મી વીણી હશે. 31મી વીણી? હા, ને આ 1 એપ્રિલ થી લગાતાર વીણી લેતો છું. એટલે 1 એપ્રિલ થી તમે રોજ? ઓહો, એટલા માટે તમારી વીણી વધી ગઈ. વીણી વધી ગઈ. હા, એનું કારણ શું કે 1 એપ્રિલ થી તમારે રોજ તોડવું પડ્યું? ભીંડા મોટા થઈ ગયા હતા. ભીંડા મોટા, અને બીજું કારણ? ભીંડા મોટા થવાનું એટલે તોડવામાં થોડી તકલીફ પડે. તોડવામાં તકલીફ પડે એટલે મજૂર વધી જાય. મજૂરી વધી જતી હતી, બરાબર. હા, અને પ્રોડક્શન વધી જતું હતું. હવે ખેડૂતભાઈઓ, જેમ શૈલેષભાઈએ કીધું કે રોજ 1 એપ્રિલથી તોડે છે ભીંડા, હવે ભીંડા કયા છે તમને એમ અંદાજ લાગતો હશે કે ભીંડા કયા છે કેવા રોજ તોડવા પડે છે, તો આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીએ. શૈલેષભાઈ, આ ભીંડાની જાત કઈ છે? અનુશ્રી વેરાયટી છે જે એમણે બનાવી છે અને અત્યારે સારામાં સારા આપણે અહીંયા ગ્રોથ જોઈ રહ્યા છે અને એમણે 26 ફેબ્રુઆરીથી હાર્વેસ્ટિંગ એટલે તોડવાનું ચાલુ કર્યું છે.
તો હવે આપણે એ કેટલું તોડે છે રોજ શૈલેષભાઈ, અને એ પહેલા એમણે આ 20 ગુંઠામાં કેટલું બિયારણ ઉપયોગ કર્યું છે એ આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીએ. તો શૈલેષભાઈ, આજે 20 ગુંઠામાં છે અને સારામાં સારું બેડ બનાવીને તમે બનાવ્યું, અને એક બેડ પર તમે બે લાઈન કરી છે અને બે લાઈન બનાવી છે, તો આપણે 20 ગુંઠામાં કેટલું બિયારણ તમે ઉપયોગ કર્યું? એ 400 ગ્રામ. ખાલી 400 ગ્રામ? 400 ગ્રામ. 500 ગ્રામ અઢીસોના બે પેકેટ લાવેલો, હા, એમાંથી 100 ગ્રામ વધી ગયેલા. બરાબર. અને આ જે બિયારણ છે એ તમે ક્યાંથી લાવેલા? કૃષિકાર એગ્રોટેક વ્યારા, એટલે ખેડૂત ભાઈઓ આપણે ત્યાંથી બિયારણ લાવેલા છે શૈલેષભાઈ, અને એમણે લગભગ મારા અંદાજિત લગભગ 3 પેકેટ 250 ગ્રામના લાવ્યા હતા, અને એમણે 400 ગ્રામ ઉપયોગ અહીંયા કરેલું છે, એક રિટર્ન કરેલું છે આપણે ત્યાં. અને ઉત્પાદન તમે 26 ફેબ્રુઆરીથી એમ એક દિવસ આતરે તોડતા હતા ત્યારે કેટલું લેતા હતા, અને અત્યારે 1 એપ્રિલ પછી તમે તોડો છો, તો એમાં રોજ કેટલું ઉત્પાદન લો છો? એ 1 એપ્રિલથી મારું રોજના 45 થી 50 કિલો. 1 એપ્રિલ રોજ પર ડે? પર ડે 400 ગ્રામમાં એક દિવસ કલી, હા, કલી માલ એકદમ સ્ટાન્ડર્ડ આપણે જે માર્કેટમાં ચાલે 50 કિલો, હા, એ 45 થી 50 કિલો રોજના તોડે છે ખેડૂત ભાઈઓ. ને એક દિવસની અંતરે લેતો, હા, ત્યારે મારે છે ને 6 થી 7 કેરેટ થતી. 6 થી 7 કેરેટ એટલે વજન આપણે જોઈએ તો એનું એમાં વજન માનો 100 કિલોની આજુબાજુ, હા, ના એટલે એક કેરેટમાં 18 થી 22 કિલો લગીને, 18 થી 22 કિલો એક કેરેટમાં, એવી 6 કેરેટ એટલે ગણો, એટલે 100 કિલો એમાં મારે છે ને પ્લસ 3 થી 4 કેરેટ સુરત આપતો, 3 થી 4 કેરેટ સુરત રાસમાલ, અને 3 કેરેટ તમારું વ્યારા પાકી જાય. વ્યારા પાકી એટલે કલી માલ તમે વ્યારા મોકલો, વ્યારા જે રાસમાલ જે આપણે મોટો થઈ જાય થોડો એક દિવસ આપણે દોડીએ, એમાં હું સુરતનો ટેમ્પો 12 વાગે આવી જાય એટલે મારે થોડી ઉતાવળ થઈ જાય, એટલે મને મજૂર વધારે લેવા પડે, વધારે લેવા પડે, મને એવું લાગ્યું એના કરતા રોજ તોડીએ. બરાબર છે. ને એમાં છે ને મારે એક દિવસમાં રેકોર્ડ 96 કિલો કલી છે, કલી વ્યારાનું 96 કિલો છે એક દિવસ. એવું એક દિવસના અંતરે એક દિવસ અંતરે તોડે ત્યારે 96 કિલો કલી એક દિવસનું. એમ બરાબર છે. ને 54 કિલો રાસ હતો. 54 કિલો રાસ એ રેકોર્ડ છે. રેકોર્ડ છે એક દિવસ. એ કઈ તારીખમાં હતા? એવરેજ માર્ચ ને જ્યારે ગરમીનો સમય હતો, ગરમી વાતાવરણ હતું ને, તે દિવસે મારાથી 4 વાગી ગયેલા. 4 વાગી ગયેલા તોડતા. અરે બાપરે. એટલે 96 કિલો કલી અને 54 કિલો રાસ એટલે 150 કિલો. ખેડૂત ભાઈઓ તમે સાંભળો છો, આજે 20 ગુંઠા છે એમાં 400 ગ્રામ બિયારણ ઉપયોગ કર્યું છે, અને 150 કિલો સુધી શૈલેષભાઈએ ઉત્પાદન લીધું છે. તો એ ઉત્પાદન કઈ રીતે? એમ એટલે મેઇન વસ્તુ ખેડૂત ભાઈઓ, એમણે જે જમીન તૈયાર કરી છે, એમણે જે ટપકનો ઉપયોગ કર્યો છે અને મલ્ચિંગનો ઉપયોગ કર્યો છે, તો એના લીધે જે છોડમાં જે રોગ આવે એ રોગ ઓછા એવા છે, અને સારું ઉત્પાદન. એ રોગ ઓછા હોવાનું કારણ શું છે શૈલેષભાઈ? રોગ ઓછા હોવાનું કારણ બે છોડ વચ્ચેનું અંતર બી છે, બે બેડ વચ્ચેનું અંતર છે, એટલે જે હવા ઉજાસ જે છોડને મળવી જોઈએ, પ્રકાશ, એ સૂર્યપ્રકાશ મળવો જોઈએ પ્રોપર આપણને અહીંયા મળતો જોવા મળે છે એમ. અને જે આ મલ્ચિંગનો ઉપયોગ કરીએ તો જે કંઈ આપણે જંતુ આવે છે એ પાણી નીચે બેસતા હોય છે એ રિફ્લેક્ટ મારે, એટલે જે પાણી નીચે ઓછા બેસે, એટલે જે આપણે મધરી કહીએ ભીંડામાં, પછી લીલી પોપટી આવે એ ઓછી આવે, એટલા માટે અહીંયા આપણને સારું ઉત્પાદન જોવા મળે છે. અને શૈલેષભાઈ બીજું હું એમ પૂછું છું કે અત્યારે સુધીમાં તમે કેટલી 31 વીણી લીધી, અને આ જે છોડ તમને સારા જોઈને કેવું લાગે છે, હજુ તમે ક્યાં સુધી આનું હાર્વેસ્ટિંગ કરશો એમ તમારો અંદાજ? મને તો એવું લાગે કે જૂન જુલાઈ આવી જશે. ને મારી કોશિશ બી રહેશે લગીન ચલાવવાની. બરાબર છે. હવે મેં તમને એ પૂછ્યું છે કે તમે ઉત્પાદન સારું લીધું અને બધું જ તમે સારું કર્યું છે, હવે તમે આમાં ખાતર કેટલું આપો છો, પાણી કેટલું આપો છો, અને દવાનો ક્યારે ક્યારે તમે સ્પ્રે કરો છો એ થોડું આપણે ખેડૂત ભાઈઓને જણાવીએ, તો આપણને ખબર પડે કે એમણે જો ખેડૂત ભાઈ ભીંડો કરવો હોય અને ટપકમાં અને મલ્ચિંગમાં કરવો હોય, તો એમણે 20 ગુંઠામાં બનાવવો હોય તો એ કઈ રીતે ખાતર અને દવાનો ઉપયોગ કરે એ જાણીએ આપણે. ખાતર તો અંકુરભાઈ વોટર સોલ્યુબલ જ વાપરતો છું. વોટર સોલ્યુબલ જ ખાતર, એટલે એમ દાણાદાર ખાતર આપણે ઉપર નાખીએ તો એ ખોટું વેડફાતું હોય. વેડફાતું, એના લીધે વોટર સોલ્યુબલ ઉપયોગ થતો છે. ને સ્પ્રે બી અઠવાડિયામાં 1 કા તો 2 જ લઉં, એનાથી વધારે નહીં લેતો. બરાબર. જે જરૂરી હોય તે સ્પ્રે લેતો છું. એટલે જે જરૂર, એટલે જેમ કે જીવાત વધારે આવી ગયા તો જીવાત માટે ફૂગની છે, ફૂગ આવી ગયા તો ફૂગનો સ્પ્રે. અને જે ખાતર તમે અઠવાડિયામાં કેટલી વાર આપો અને કેટલા કિલો આપતા હશે આમાં તમે? અઠવાડિયામાં અમે 2 થી 3 કિલો ઈ મારું. 2 થી 3 કિલો, એટલે કયું ખાતરનો વધારે ઉપયોગ થાય? શૈલેષભાઈ તમે જે ખાતર આપો છો ટપકમાં એ કયા કયા ખાતરો આપો છો? એમાં આપણે વોટર સોલ્યુબલ ખાતર 16-8-24, પછી 13-40, 13-40 પછી હ્યુમિક એસિડ, પછી આ કેલ્શિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ નાઇટ્રેટ,
બરાબર છે. ખેડૂત ભાઈઓ, જો શૈલેષભાઈએ જણાવ્યું તેમ ઓછા ખાતરમાં સારું ઉત્પાદન, એટલે અઠવાડિયામાં બે વાર એ ખાતર આપે છે. કોઈ વાર 13-40 તેર આપે છે જે જરૂરિયાતના હિસાબે, અને કેલ્શિયમ નાઇટ્રેટ અને 16-24 છે એટલે એનપીકેના ગ્રેડ અને થોડા માઇક્રોન્યુટ્રન એ શૈલેષભાઈ રેગ્યુલર ખાતર ટપકમાં આપે છે, જેથી અમને સારું ઉત્પાદન અને સારું પ્રોફિટ અહીંયા થઈ રહ્યું છે. તો હવે આ જે બિયારણ છે તમે અનુસરી બનાવેલું છે, એ તમે શું કિંમતમાં ખરીદ્યું હતું? એ મેં 5,500 કિલોનો ભાવ હતો. 5,500 5,500 રૂપિયા કિલોમાં. હા, હવે એ જે ભીંડાનું બિયારણ તમે ખરીદ્યું, એ તમે થોડું આપણે બીજા માર્કેટ કરતા જો વાત કરીએ તો એ થોડું મોંઘું છે, પણ અત્યારે તમારા ખેતરમાં કેવું લાગ્યું? મોંઘું લાગ્યું કે સસ્તું લાગ્યું? સરસ, ઉત્પાદનમાં ઘણું સરસ છે. તમે છે ને એક ભીંડી પરથી તમે 5-6 ભીંડી એક વાર તોડી શકો. એક છોડ પરથી? એક છોડ પરથી. આ છોડનો દાંડો, આપણે જે આ છોડનો જે દાંડો કહેવાય ને, આ દાંડો આપણને અહીંયા દેખાય છે. આ કેટલો જાડો છે આપણને દેખાય ને, આ મજબૂત છે. અહીંયા એક બીજી બ્રાન્ચીસ છે આ થોડ. તો આજે બ્રાન્ચીસ જોઈએ તો આપણે આ એક બ્રાન્ચીસ છે, આ બીજી છે, આ ત્રીજી છે, અને આ બાજુની સાઈડમાં જોઈએ તો આ ચોથી છે, અને આ પાંચમી, અને આ મેઇન આ છઠ્ઠી. એટલે એક છોડ પર 6 બ્રાન્ચીસ છે. તો આપણે 6 બ્રાન્ચીસ પરથી એક ભીંડો લઈએ તો બી આપણે આમાં આરામથી 3-4 ભીંડા એક છોડ પરથી લઈએ. અને ખેડૂત ભાઈઓ, આમાં જે આપણે બધા જ જો લાઈનમાં આપણે જોઈએ તો બધા જ એ પ્રકારના અહીંયા આપણને ફૂટ અને થડ આપણને સારામાં સારા વિકાસ થયેલા જોવા મળે છે. આ બાજુ આપણે જોઈએ તો આ આ અહીંયા પણ જોઈએ તો આમ સારામાં સારા વિકાસ અહીંયા આપણે જોયા. ખેડૂત ભાઈઓ, એટલે કહેવાનો મતલબ છે કે આપણે જ્યારે ખેતી કરીએ અને એકદમ સિસ્ટમેટિક આપણે આયોજનપૂર્વક ખેતી કરીએ તો આપણને સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારું રેટ અને સારું પ્રોફિટ આપણે લઈ શકીએ. શૈલેષભાઈ, હવે આપણે એમ તો બધી આપણે જે માહિતી જોઈતી હતી અને એ આપણે ખેડૂતોને એ મળી ગઈ, પણ તમારે ખેડૂત ભાઈને કંઈ કહેવું હોય તો તમે શું કહેવા માગો કે કેવી ખેતી કરવી જોઈએ? હા, મારે તો ખેડૂતોને એ સંદેશ આપવાનો છે કે તમે ડ્રીપ મલ્ચિંગ નો ઉપયોગ કરો, એટલે તમારું નિંદામણ નહીં આવે. બીજું કે તમે ખાતરનો ઓછો ઉપયોગ કરી શકો. બરાબર, એમ બી મારે બી નહીં અનુભવ હતો, પણ એ તમારા જેવા ખેડૂત ભાઈઓ પાસેથી થોડીક માહિતી લીધી. મારે મલ્ચિંગમાં ખીરા કાકડી કરી, ટામેટા કર્યા, ચોળી કરી. બરાબર, પછી મને એવું લાગ્યું કે ચાલો ભીંડા બી કરીએ. બરાબર, એટલે ભીંડામાં એમાં ખૂબ સારું છે, તમે જોઈ શકો છો. સારામાં સારા ભીંડા છે, સારામાં સારું ઉત્પાદન મેં લઈ રહ્યો છું. એટલા માટે ખેડૂતને એ સંદેશ છે કે તમે થોડીક આ પદ્ધતિ અપનાવો, અને આ પદ્ધતિ અપનાવો તો તમારી બચત બી થશે, આવકમાં થોડોક વધારો થશે. એ જ સંદેશ છે મારો. ખેડૂત ભાઈઓ, જેમ શૈલેષભાઈએ કીધું તેમ સારું ઉત્પાદન આપણે લઈએ અને ટપક અને મલ્ચિંગનો ઉપયોગ કરીને આપણે ભીંડા કરીએ. અને ખેડૂત ભાઈઓ, બીજું કે આ જે ભીંડા તમારે ખરીદી કરવા હોય તો તમે કૃષિકાર એગ્રોટેકનો સંપર્ક કરી શકો છો અને તમે ભીંડાનું બિયારણ ખરીદી કરી શકો છો. અને તેમ છતાં બીજું તમારે અન્ય કોઈ માહિતી જોઈએ કે ટપક છે કે પછી મલ્ચિંગ છે અને બીજું ક્રોપ નેટ છે, બીજા અન્ય કંઈ તમારે દવાની પણ જરૂર હોય તો તમે કૃષિકાર એગ્રોટેકનો સંપર્ક કરી શકો છો.